નવસારીના તિદ્રાના ક્રિસ્ટલ લક્ઝુરિયા એપાર્ટમેન્ટમાં રહેતી અને યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપની દુબઈ તથા ડાંગ કૃષિ વિકાસ સેલના નામે એનજીઓ ચલાવતી મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ્રી દાવડાને સુરત રેન્જ પોલીસની 6 ટીમોએ ડાંગ જિલ્લામાં સરકારી યોજનાના નામે કરોડોની ઠગાઈ કરવાના પ્રકરણમાં ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે યુનિવર્સલ રોબો કંપની દુબઈ તથા ડાંગ કૃષિ વિકાસ સેલના નામે સંસ્થા ચલાવતા અંકિત મહેતા તથા ભાવેશ્રી દાવડા અને કુનાલ સોલંકીએ રૂપિયા 24 કરોડનું ફંડ ડાંગના ખેડૂતોમાં વાપરવા માંગે છે તેવું કહી ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે ડાંગ કૃષિ વિકાસ સેલની રચના કરી આ કામ માટે વહીવટીતંત્ર પાસે ઓફિસની માંગણી કરતા જિલ્લા કલેક્ટરના મૌખિક આદેશ અનુસાર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા આ સંસ્થાને આહવા ખાતે રૂમ આપવામાં આવી હતી. જો કે આ એનજીઓના સંચાલકોએ ડાંગ કૃષિ વિકાસ સેલની કંપનીના અને ખેતીવાડી અધિકારીના નામે નવસારીની યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલાવી ડાંગ જિલ્લાના ખેડૂતો માટે 14 જેટલી સરકારી યોજના અંતર્ગત રૂપિયા 25 કરોડ વાપરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો કે એક પણ કામ નહીં થતા જિલ્લા કલેક્ટર દ્વારા આ એનજીઓને રૂમ ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે સરકારી યોજનાના નામે સરકારી તંત્ર તેમજ ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી હોવાની જાણકારી મળતા જ ખેતી વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરત રેન્જ આઈજીની ટીમે નવસારી તિદ્રા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝુરિયા એપાર્ટમેન્ટમાં રહેતી એનજીઓની ડિરેક્ટર ભાવેશ્રી દાવડાની ધરપકડ કરી હતી. જો કે પોલીસ ધરપકડ દરમિયાન ભાવેશ્રીએ ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આપવાનું બંધ કર્યું એટલે આખા ડાંગ જિલ્લાના બધા અધિકારીઓએ મળીને અમને ફસાવવાની આ કોશિશ કરી છે. જબરજસ્તી અને આ મેડમ મને જબરજસ્તી હાથ પકડીને લઈને આવ્યા છે. મેમ ની પાસે માંગ્યું કે તમારી પાસે કોઈ એવિડન્સ છે? આરોપ લગાવવામાં આવ્યો છે. હા, એ આરોપ ના બધા હું ગલત નથી અને આ બધા એવિડન્સ છે. ખોટી રીતે અધિકારીઓ મળીને અમને ફસાવવાની આ કોશિશ કરી છે. કયા કલેક્ટરે રૂપિયા માંગ્યા? અને એ ક્યાં એમને પૈસા યુઝ કર્યા એ પણ મને ખબર છે. મારી કમ્પ્લેન કરો. આપની સાથે કમાન્ડમાં કેટલા જણ છે? કલેક્ટર ડાંગ બી કુમાર, ભરત કાનડે અને એસીએસ હોમ.